શેર બજાર શું પૈસાનો ભંડાર છે? તેમાંથી ખરેખર પૈસા કમાઈ શકાય છે કે એ એક પ્રકારનો જુગાર છે અને દરેક વ્યક્તિ પૈસા ગુમાવે છે? તો તેની સાચી હકીકત આપણે આ વિડીયોમાં જોશું. શરૂ કરીએ આપણો આ વિડીયો. આ છે વોરન બફેટ, જે ઇન્વેસ્ટર તરીકે પ્રખ્યાત છે. શેર બજારમાં સૌથી વધારે સક્સેસફુલ ઇન્વેસ્ટર છે, જેને હાલ એપ્રિલ 2022માં તેનું નેટવર્થ $125 બિલિયન છે અને દુનિયામાં સૌથી ધનિક વ્યક્તિમાં 5મા નંબરે તે આવે છે. એમનું એવું કહેવું છે કે તમે જે કંઈ સ્ટોકમાં રોકાણ કરો છો, એ સ્ટોકને તમે બિઝનેસ તરીકે, ધંધા તરીકે લો, અને માર્કેટમાં જે ફ્લક્ચ્યુએશન આવે છે, ઉતાર ચઢાવ આવે છે, એનો તમે કેવી રીતે લાભ મેળવી શકો તેના પર તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરો. આ છે ભારતના રાકેશ ઝુંઝુનવાલા, જે શેરબજારમાં રોકાણ કરીને હાલ $5.8 બિલિયનથી પણ વધારે વેલ્થ ધરાવે છે. તે ભારતમાં 48મા નંબરે ધનિક વ્યક્તિમાં તેમનું નામ આવે છે. તેમણે 1985માં 5000 રૂપિયાથી શરૂઆત કરેલી હતી અને હાલ તેઓ 11000 કરોડથી પણ વધારે ઇન્વેસ્ટમેન્ટ ધરાવે છે. આવા તો અનેક નામ છે. અજીમ પ્રેમસિંહ, જેમની નેટવર્થ છે $970 કરોડ USD, રાધાકિશન દામાણી, એમની નેટવર્થ છે $960 કરોડ USD, અને સુનિલ સિંઘાનિયા, જેમની 2124 કરોડ રૂપિયાની નેટવર્થ છે. એ તમામ નેટવર્થ તેમને શેરબજારમાંથી મેળવેલી છે. આવા અનેક નામ છે જેમને શેરબજારમાંથી પૈસા કમાયેલા છે. સામાન્ય ઇન્વેસ્ટમેન્ટ ટાઈપની આપણે વાત કરીએ તો આપણે ફિક્સ ડિપોઝિટમાં પૈસા રોકતા હોય છે, જેમાં 6.5% આપણને ઇન્ટરેસ્ટ વ્યાજ મળતું હોય છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ PPFની અંદર આપણે પૈસા રોકતા હોય છે, જેની અંદર 7.1% આપણને વ્યાજ મળતું હોય છે. આપણે સોનું ખરીદતા હોય છે, એમાં આપણને 5% વ્યાજના લેખે આપણું એપ્રિસિએશન થતું હોય છે, ગોલ્ડની કિંમત વધતી હોય છે. રિયલ એસ્ટેટ આપણે જમીનમાં રોકાણ કરીએ છીએ તો એમાં 10% વાર્ષિકના દરે તમારું જે કેપિટલ છે એ વધતું જતું હોય છે. જ્યારે આપણે સેવિંગ એકાઉન્ટમાં આપણે પૈસા પડાવ તો એના 3.5% આપણને વ્યાજ મળતું હોય છે. જ્યારે શેર માર્કેટ એટલે કે સ્ટોકમાં આપણે જો કોઈ પૈસા રોકીએ છીએ, તેનું લાંબા ગાળે 20-30% સુધીનું આપણને વાર્ષિક રિટર્ન મળતું હોય છે. સ્ટોક માર્કેટની હકીકતની વાત કરીએ તો ભારતની અંદર ફક્ત 4% લોકો જ સ્ટોક માર્કેટની અંદર પૈસા રોકે છે, કારણ કે તેમને ભય છે કે સ્ટોક માર્કેટમાં આપણે પૈસા રોકશું એટલે આપણા પૈસા ડૂબશે. જ્યારે અમેરિકાની અંદર 55% લોકો સ્ટોક માર્કેટની અંદર પૈસા રોકે છે, અને સૌથી અત્યારે ધનિકમાં ધનિક અને મહાસત્તા પર અમેરિકા છે, એટલે એમના ઉપરથી આપણે કંઈક શીખ મેળવવી જોઈએ. શેરબજારમાં પૈસા ડૂબવાનું એક જ કારણ છે, કોઈ પણ વ્યક્તિ શેરબજારમાં ઝંપલાવે છે ત્યારે કોઈના કહેવાથી ઝંપલાવે છે. કોઈ કહે છે કે આ શેર લઈ લો, એને ટિપ્સ જોઈએ છે, અને એના માટે વોટ્સઅપમાં અને ટેલિગ્રામમાં ઘણા બધા ગ્રુપ્સ બનેલા છે. એમાં ફ્રી ટિપ્સ લઈ અને પોતે શેરમાં રોકાણ કરે છે અને પરિણામે શેર ડાઉન જાય છે અને પોતે લોસ કરે છે. એટલે આવી કોઈ પણ ટિપ્સનો તમારે શેરબજારમાં ઉપયોગ કરવો નહીં. તમે જાતે એનું ફંડામેન્ટલ એનાલિસિસ કરવાનું રહેશે અને એનું ટેકનિકલ એનાલિસિસ કરવાનું રહેશે. આ કેવી રીતે કરવું તેની વિગતવાર ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. એટલે ટિપ્સ પર તમારે શેરબજારમાં કોઈ પણ જાતનું રોકાણ કરવું નહીં, નહીંતર એ તમારા માટે રિસ્કી રહેશે. શેર માર્કેટમાં કોઈ પણ સ્ટોકનું તમારે રિસર્ચ કરવું હોય, એનાલિસિસ કરવું હોય, તો એનું બે રીતે એનાલિસિસ થઈ શકે છે, ફંડામેન્ટલ અને ટેકનિકલ. એના માટે અલગ અલગ વેબસાઇટ છે જેમાં તમે આનું ફંડામેન્ટલ અને ટેકનિકલ એનાલિસિસ કરી શકો છો. એમાં છે મની કંટ્રોલ, ETE, સ્ક્રીનર, BSE, NSE અને કાઇટ કનેક્ટ. આમાં દરેક વેબસાઇટમાં તમે દરેક સ્ટોકનું રિસર્ચ જોઈ શકો છો, તેનું બેલેન્સ શીટ ચેક કરી શકો છો, તેની ફાઇનાન્શિયલ પોઝિશન ચેક કરી શકો છો, અને ત્યારબાદ તમે નિર્ણય લઈ શકો છો કે એ સ્ટોકમાં તમારે પૈસા રોકવા કે કેમ. ભારતીય શેરબજારમાં મુખ્ય 2 સ્ટોક એક્સચેન્જ છે, BSE અને NSE. BSEનું ફૂલ ફોર્મ થાય છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, જેનો ઇન્ડેક્સ છે સેન્સેક્સ. જ્યારે NSEનું પૂરું નામ છે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને તેનો ઇન્ડેક્સ છે નિફ્ટી. આ બંને ઉપર તમે કોઈ પણ શેર લઈ શકો છો અને એમાં સેલિંગ અને પરચેસ બાય કરી શકો છો. શેરબજાર એ સરકાર દ્વારા રેગ્યુલર ઓથોરિટી કંટ્રોલ થતું હોય છે. એના માટે જે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા SEBI દ્વારા તેનું કંટ્રોલિંગ થતું હોય છે. SEBIનું પ્રાઇમરી ફંક્શન જોઈએ તો ઇન્વેસ્ટરને પ્રોટેક્ટ કરવાનું, એનું રક્ષણ આપવાનું અને ભારતીય શેર માર્કેટને સિક્યુરિટી પૂરું પાડવાનું છે. ભારતમાં સેન્ટ્રલ સિક્યુરિટી ડિપોઝિટરી 2 પ્રકારની આવેલી હોય છે, NSDL અને CDSL. NSDL એટલે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ અને CDSL એટલે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ. આ જે ડિપોઝિટરી છે એનું કાર્ય શું છે? તો કે તમારે જે શેર છે, તમારી સિક્યુરિટી છે, તમે જે હોલ્ડ કરો છો, એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે
होल्ड કરવાનું છે અને જ્યારે તમે સેલિંગ કરો છો ત્યારે તમને તમારું જે રકમ છે તમને મળવાપાત્ર થતી હોય છે। શેર માર્કેટમાં પૈસા રોકવા માટે બે રીતે તમે પૈસા રોકી શકો છો, એક ટ્રેડિંગ કરીને અને એક ઇન્વેસ્ટ કરીને। ટ્રેડિંગમાં કોઈ પણ શેર તમારે નીચી કિંમતે લેવાનો હોય છે અને ઊંચી કિંમતે તમારે સેલ કરવાનો હોય છે, અને જે વચ્ચેનું જે માર્જિન હોય છે એ તમારું પ્રોફિટ ગણાય છે। એટલે ટ્રેડિંગ છે એ શોર્ટ ટર્મ માટે ઉપયોગી છે, એના માટે તમારે ટેકનિકલ એનાલિસિસ કરવું જરૂરી હોય છે। ઇન્વેસ્ટિંગની વાત કરીએ તો ઇન્વેસ્ટિંગ એ લોંગ ટર્મ માટે હોય છે, તમારે કોઈ પણ શેર ખરીદવાનો હોય છે, લાંબા સમય માટે તેને હોલ્ડ કરવાનો હોય છે અને લાંબા સમય પછી તમારે એને સેલ કરવાનો હોય છે, અને જે તમારું જે બાય અને સેલ વચ્ચેનું જે માર્જિન હોય છે એ તમારો પ્રોફિટ ગણાય છે। એના માટે તમારે ટેકનિકલ એનાલિસિસ ઉપરાંત તમારે ફંડામેન્ટલ જે એનાલિસિસ છે એ કરવાનું હોય છે। એને કંપનીનું જે હેલ્થ છે, ફાઇનાન્શિયલ હેલ્થ છે, એની વેલ્થ છે, એનું એસેટ છે, એનો ટોટલ રેવન્યુ છે, એનો કેશ ફ્લો છે, એના ઉપર તમારે રિસર્ચ કરવાનું હોય છે। સ્ટોક માર્કેટના ટાઈમની વાત કરીએ તો સવારે 9 થી 9:15 સુધી પ્રી ઓપન સેશન રહેશે, 9:15 થી 3:30 સુધીમાં તમે નોર્મલ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, અને 3:30 થી 4 સુધીનો પોસ્ટ ક્લોઝિંગનો સેશનનો સમયગાળો હોય છે। તમારે શેર માર્કેટમાં કોઈ પણ શેર ખરીદવા માટે તમારે ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ। આ ડીમેટ એકાઉન્ટની અંદર તમારા શેર અને તમારી સિક્યુરિટીઝ બોન્ડ છે એ ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં સંગ્રહ થતા હોય છે। તો આ ડીમેટ એકાઉન્ટ ઓપન કરવા માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે તમારું ડીમેટ એકાઉન્ટ ઓપન કરી શકો છો। કોઈ પણ સ્ટોક લેવો કે નહીં તેના માટે બે વસ્તુ એનાલિસિસ કરવાની હોય છે, તેનું ફંડામેન્ટલ એનાલિસિસ કરવાનું હોય છે અને ટેકનિકલ એનાલિસિસ કરવાનું હોય છે। આ કેવી રીતે કરવાનું તેની વિગતવાર ચર્ચા હવે આપણે કરીએ। ટેકનિકલ એનાલિસિસની અંદર સ્ટોકનું પ્રાઇસ અને તેના જે ચાર્ટ છે, અપ જાય છે, ડાઉન જાય છે, એ ચાર્ટ ઉપર એનું એનાલિસિસ કરવાનું હોય છે। એટલે પ્રાઇસ કેટલી વધઘટ થાય છે, એનાથી ચાર્ટ કેવો બને છે, અને ચાર્ટના આધારે અનુમાન લગાડવાનું હોય છે કે આ જે સ્ટોક છે એ ઉપર જશે અથવા તો નીચે જશે। ત્યારબાદ કંપનીનું ફંડામેન્ટલ એનાલિસિસ કરવાનું હોય છે। ફંડામેન્ટલ એનાલિસિસ બે રીતે થઈ શકે છે, ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ। હવે કંપનીનું જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે, એની બેલેન્સ શીટ છે, એનું જે રેવન્યુ છે, એનો કેશ ફ્લો છે, એનો જે લીડર્સ પર્સન છે, એના વિશે વિગતવાર તમારે અભ્યાસ કરવાનો હોય છે। કંપનીની હાલની પોઝિશન તમારે જાણવાની હોય છે, જેમાં એક છે પી, પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો। આ પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો છે એ દરેક સ્ટોકનો અલગ અલગ હોય છે, એ તમારે ચેક કરવાનો હોય છે કે કંપનીની જે કિંમત છે એ વધારે છે, ઓવર વેલ્યુ છે કે અંડર વેલ્યુ છે, અત્યારે એની કિંમત નીચી છે। જેમ વધારે હાયર પી, એટલે જેમ વધારે પી ઊંચો, એમ તે કંપની ખરાબ માનવામાં આવે છે, બેડ માનવામાં આવે છે, જેમ પી નીચો એમ કંપની સારી માનવામાં આવે છે। એટલે આ એક પણ મહત્વનો ભાગ ભજવે છે। ત્યાર પછી વાત કરીએ તો કંપનીનું જે માર્કેટ કેપ છે એ કેટલું છે, એટલે કે એના ટોટલ શેર કેટલા છે અને એની એક શેરની કિંમત કેટલી છે, એનો તમે ગુણાકાર કરશો એટલે તમને માર્કેટ કેપ મળશે, કે કંપનીનું ટોટલ માર્કેટ કેપ કેપિટલ કેટલું છે। એના ઉપર પણ જે તે કંપની અપ જશે કે ડાઉન જશે એનો આધાર રહેલો હોય છે। ત્યારબાદ ફંડામેન્ટલ એનાલિસિસમાં વાત કરીએ તો કંપની કેટલા વર્ષ જૂની છે, કંપની મિનિમમ 10 વર્ષ જૂની હોવી જોઈએ। જો તમે નવી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તે વધારે રિસ્કી રહે છે, અને જો 10 વર્ષનો ડેટા તમારી પાસે હશે તો તમે તેનું એનાલિસિસ પણ કરી શકશો। ત્યાર પછી કંપનીનો ગ્રોથ, કંપની કેટલા ટકાવારીએ ગ્રોથ કરે છે, એટલે ભારતનું જે GDP છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એ 7% માની લઈએ તો એનાથી વધારે કંપનીનો ગ્રોથ હોવો જોઈએ। કંપનીનું લીડરશિપ કેવું છે, ટોપ લેવલના જે પર્સન છે, CEO છે, ડાયરેક્ટર છે, એ તે કયા, તેમનું બેકગ્રાઉન્ડ શું છે, તેમને કેવી સફળતા મેળવી છે, એના વિશે તમારે જાણવું જરૂરી છે। ત્યાર પછી ઝીરો ડેપ્ટ, એટલે કંપની માથે કોઈ પણ ડેપ્ટ હોવું જોઈએ નહીં, અને જો કોઈ કંપનીને ડેપ્ટ હોય તો તે જે ડેપ્ટ છે, લાયબિલિટી છે, તેના એસેટ કરતાં અડધાથી પણ ઓછું હોવું જોઈએ। કંપનીના જે પ્રમોટર છે તેમની પાસે જે સ્ટેક, એટલે જે સ્ટોકનું જે પર્સન્ટેજ છે એ વધારે હોવા જોઈએ, એટલે 50%થી વધારે હોલ્ડિંગ પ્રમોટરનું હોય તો જે પોતે ધ્યાન આપી અને સારી કંપનીનું એફિશિયન્ટ લેવલે કામ કરી શકે અને કંપની આગળ વધી શકે છે, એટલે કે એનો બિઝનેસ પ્લાન, એનો ગ્રોથ અને એનું વિઝન ક્લિયર હોય છે, એટલે એ પણ એક મુદ્દો છે। ત્યાર પછી છે પ્રોફિટ આફ્ટર ટેક્સ, જે નેટ પ્રોફિટ છે, દર વર્ષે 20%ના ગ્રોથે વધવું જોઈએ। કંપનીનું જે રેવન્યુ છે દર વર્ષે 10%થી વધારે ગ્રોથ થતો હોવો જોઈએ, એનો જે નેટ ઓપરેટિંગ કેશ ફ્લો છે એ પણ 20%થી વધારે તેનો કેશ ફ્લો વધતો હોવો જોઈએ, અને જેનું રિટર્ન છે ઇક્વિટીનું એ પણ
10% વધારે હોવું જોઈએ. તો આ ફંડામેન્ટલ એનાલિસિસ છે એ તમને નેટ ઉપર સહેલાઈથી મળી શકે છે. આપણે અગાઉ વેબસાઇટ પણ જોઈ જેની અંદર અલગ અલગ વેબસાઇટમાં તમે અલગ અલગ સ્ટોક જોઈ અને તેનું ફંડામેન્ટલ એનાલિસિસ અને ટેકનિકલ એનાલિસિસ કરી શકો છો.